જ્યારે પણ કોઈ સમસ્યામાં હો છો ત્યારે કરવામાં આવે છે પૂજા અર્ચના અને પ્રભુને પ્રાર્થના। તો કઈ દિશામાં બેસીને કરવી પૂજા અર્ચના અને કઈ દિશામાં પૂજાને માનવામાં આવે છે નિષેધ, જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી। જજાગ્રતો દૂરમ ઉદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિઃખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન। મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે મારે વાત કરવી છે દિશાની। દરેક દિશાનું કંઈક અલગ એક વિશેષ મહત્વ હોય છે। જેમ કે પૂજા પાઠની વાત આવે તો હંમેશા શાસ્ત્ર કહે છે કે પૂજા પાઠ કરતી વખતે પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજા કરવી જોઈએ। પુરતઃ સર્વ દેવાશ્ચ પશ્ચિમે ચ માનવાઃ ઉત્તરે ઋષિ તીર્થાનિ દક્ષિણે પિતરસ્તથા। શાસ્ત્ર કહે છે, મિત્રો હું નથી કહેતો પણ શાસ્ત્ર કહે છે, પુરતઃ દેવતાશ્ચ પૂર્વ દિશામાં દેવનો વાસ હોય છે અને ભગવાન પૂર્વ દિશામાં હોય તો આપણે હંમેશા પૂજા કરતી વખતે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને પૂજા કરવી જોઈએ। જેમ કે આપણા ઘર હોય કે આપણા ક્યાંય પણ પૂજા પાઠ કરવી હોય, સત્યનારાયણની કથા હોય કે રાંડલ માતા હોય કે કંઈ પણ ભગવાનની પૂજા કરવી હોય ત્યારે હંમેશા યજમાને પોતાનું મુખ જે છે પૂર્વ દિશામાં રાખીને જ પૂજા કરવી જોઈએ, આવું શાસ્ત્ર કહે છે। કેમ કે પૂર્વ દિશા એ દેવતાની દિશા ગણવામાં આવે છે। પૂર્વ દિશા જેને આપણે ઉગમની દિશા પણ કહેવામાં આવે છે। ઉગમની દિશા એટલે ઉગતો સૂર્ય, જે દિશામાંથી સૂરજ ઉગડે, જે દિશામાંથી સૂર્યનો ઉદય થાય, જે દિશામાંથી સૂર્ય ઉગતો હોય એને ઉગમની દિશા કહેવામાં આવે છે। અને ઉગમની દિશા એટલે પ્રગતિની દિશા કહેવામાં આવે છે। જે વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજા કરે છે એની પ્રગતિ થાય છે, એની ઉન્નતિ થાય છે, એની તરક્કી થાય છે। હવે કદાચ એવું બને કે કોઈ કારણોસર કોઈ એવી સિચ્યુએશન આવી જાય કે જેમાં આપણે પૂર્વ દિશામાં કદાચ મુખ રાખીને બેસી નથી શકતા, તો બીજું કારણ શું? તો બીજું કોઈ કઈ જગ્યા છે કે જે એના એ ના હોય તો બીજી એ જગ્યા પણ આપણે લઈ શકીએ? આમ તો મિત્રો ચાર દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ। પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ, પરંતુ ન રખાય એમ હોય તો બીજી દિશા તમારે રાખવી હોય તો એવું કહેવાય છે કે ઉત્તર દિશા, ઉત્તરે ઋષિ તીર્થાણી। ઉત્તર દિશા જે છે જે ઋષિઓની ગણવામાં આવે છે, ઉત્તર દિશામાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને ઉત્તર દિશાને એવું કહેવાય છે ઉત્તરે કુબેરાય નમઃ। ઉત્તર દિશામાં કુબેરજીનો પણ વાસ ગણવામાં આવે છે। જો પૂર્વ દિશામાં તમને કદાચ યોગ્ય ન લાગે અથવા તમારી વ્યવસ્થા ન હોય તો તમે ઉત્તર દિશામાં મુખ રાખીને પણ પૂજા કરી શકો છો અને ઉત્તર દિશા લક્ષ્મીનો વાસ, ઉત્તર દિશામાં પૂજા કરવા મુખ રાખીને પૂજા કરવાથી આર્થિક લાભ બહુ સારા થાય છે। જે વ્યક્તિએ કોઈ યજ્ઞ કરવો હોય ને, ધન માટે કેવલ યજ્ઞ કરવો હોય, પૈસા કમાવા માટે, તરક્કી માટે, ધન કમાવાના ઉદ્દેશ હોય તો ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા પાઠ કરવી, એનાથી ધનનું આગમન ચોક્કસ થાય છે। કેમ કે એમાં લક્ષ્મીજી અને કુબેરજીનો વાસ હોય છે, જેથી ઘણી વખત આપણે પણ તિજોરી જે આપણે મૂકતા હોઈએ ત્યારે આપણે એવું વિચારીએ કે ભાઈ જ્યારે તિજોરીનું દ્વાર ખુલે ને એ હંમેશા ઉત્તર બાજુ ખુલે ને તો એ સારું, કેમ કે ઉત્તરમાંથી લક્ષ્મીજી આવતા હોય છે અને તિજોરી એટલે લક્ષ્મી તિજોરી પણ એ રીતે રાખવી કે તિજોરી જ્યારે ખોલો છો ત્યારે એના દ્વાર ઉત્તર દિશા બાજુ ખુલે એ રીતે રાખી શકાય। દક્ષિણમાં તિજોરી મૂકવાની અને દરવાજો ખુલવો જોઈએ ઉત્તરમાં, કેમ કે ઉત્તરમાંથી લક્ષ્મીજી આવે છે। બીજા નંબરની વાત કે ચલો આપણે અત્યારે હાલ વાત કરીએ કે પૂર્વ દિશા અને ઉત્તર દિશા બે દિશા એવી છે જેને શુભ ગણવામાં આવે છે અને આ બે દિશામાં તમે પૂજા કરી શકો, અથવા કદાચ ઈશાન ખૂણો આવે તો ઈશાન તો સૌથી ઈશાને ઈશ્વરાય નમઃ એવું કહેવાય છે કે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો ઈશાનમાં મુખ રાખીને પૂજા કરવાથી પણ લાભ થાય થાય ને થાય, તો ઉત્તર અને પૂર્વનું વિશેષ મહત્વ છે। હવે વાત કરીએ દક્ષિણ અને પશ્ચિમ દિશાની। પશ્ચિમ દિશામાં બને ત્યાં સુધી મુખ રાખીને પૂજા ન કરવી અને દક્ષિણમાં ન કરવી, કેમ કે પશ્ચિમ દિશા જે છે જેને આપણે આથમણી દિશા કહેવામાં આવે છે।
सूर्य उगे एटले उगमनी दिशा अने सूर्य आथमे ने आथमनी दिशा, तो आथमनी दिशा एटले सूर्य अस्त थाय छे। जीवन में हमेशा दरेक व्यक्ति इच्छे कि मारी प्रगति थाय, कोई एवुं न इच्छे कि मारी अस्त थाय, तो अस्त दिशा में मुख राखीने पूजा न करवी जोईए, अने दक्षिण में मुख राखीने तो पूजा भूलथी पण न करवी जोईए। केम के दक्षिणे यमाय नमः, दक्षिण दिशा में यमराजनो वास होय छे, अने ज्यारे पण यमराजनु मुख क्यारे जोवुं होय के ज्यारे व्यक्तिनु मृत्यु थाय ने ત્યારે હંમેશા એને સુવડાવમાં પણ દક્ષિણ દિશામાં આવે છે, કેમ કે એને હવે જવાનું છે યમપુરીમાં, એટલે એનું મુખ ભલે દક્ષિણમાં રહ્યું, પણ જીવતા વ્યક્તિએ દક્ષિણમાં મુખ રાખીને પૂજા ન કરવી જોઈએ। મૃત્યુ બાદ તે વ્યક્તિને દક્ષિણ બાજુ મુખ રાખવાનો અધિકાર શાસ્ત્રમાં કહેલો છે। તો ક્યારે પણ પૂજા પાઠ કરતા હોવ ત્યારે દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને પૂજા ન કરવી જોઈએ, નહીં તો વ્યક્તિની તરક્કીની જગ્યાએ એની પડતી ચાલુ થઈ જાય છે। કેમ કે દક્ષિણ દિશામાં યમરાજ છે, દક્ષિણમાં એને કાલ પણ કહેવામાં આવે છે, અને કાલ એટલે સમય પણ કહેવામાં આવે છે, અને જ્યારે વ્યક્તિનો સમય ખરાબ ચાલુ થાય, કેમ કે દક્ષિણ દિશા મુખ રાખીને પૂજા કરો તો ખરાબ સમય પણ ચાલુ થાય, તો આપણે બને ત્યાં સુધી પૂજા ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં મુખ રાખીને કરવું જોઈએ એવું આપણું શાસ્ત્રનું પ્રમાણ છે। એટલે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે, ઓમ પુરતઃ સર્વ દેવાશ્ચ પશ્ચિમેશ્ચ માનવા, ઉત્તરે ઋષિ તીર્થાની, દક્ષિણે પિતરસ્તથા। તો મિત્રો, આજે તમારા બધા જ લોકોના પ્રશ્નોનો જવાબ મેં સરળ રીતે આ કાર્યક્રમના માધ્યમથી મેં તમને આપ્યો છે, અને અવારનવાર ઘરે બેઠા કેવલ આ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી જ તમને આ જાણકારી મળતી રહેતી હોય છે। તો ચોક્કસ આવનાર સમયમાં બહુ આના કરતાં વિશેષ ઉપાયો અને સરસ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આ કાર્યક્રમના માધ્યમથી આપતો રહીશ। કાર્યક્રમ જોવાનો મિત્ર તમે ચૂકશો નહીં, હવે મને આપો તમે રજા। જય ભગવાન। હંમેશા સકારાત્મક અભિગમ રાખવામાં આવે તો પ્રગતિની રાહ વધુ સરળ બનતી જશે। તો આવો ત્યારે આ વાત સમજાવતો સુંદર સુવિચાર જાણીએ। આજનો સુવિચાર, જીવનમાં આવતી દરેક સમસ્યા પાછળ અમૂલ્ય તક છુપાયેલી હોય છે, જરૂર છે તો માત્ર સકારાત્મક દ્રષ્ટિકોણની।